હેલો, કેમ છો? જય જલારામ. આજે હું તમારા માટે લઈને આવી છું દેશી ભાણાની રેસીપી. એમાં મેં જો આખી ડુંગળીનું શાક એકદમ નવી રીતથી બનાવ્યું છે, જે તમે ક્યારેય નહીં ખાધું હોય. તો ચલો આપણે શીખી લઈએ ડુંગળીનું શાક. આ બનાવવા માટે મેં જો અહીંયા આવી 8-10 નાની નાની ડુંગળી લીધી છે. હવે આ ડુંગળીને જો આપણે આવી રીતે ચાર બાજુના આવી રીતે કટ લગાવી દેવાના, જેથી કરીને આપણે મસાલો બધો એમાં ભળી જાય. હવે આપણે એને તળી લઈશું. તો મેં અહીંયા કડાઈમાં 3-4 ચમચા તેલ નાખ્યું છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. હવે એને જો આવી રીતે ફેરવતા ફેરવતા આપણે ધીમા તાપે થોડી ચડી જાય ડુંગળી, ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. હવે આપણી ડુંગળી સંતળાઈ છે ત્યાં સુધી આ મેં 2 ચમચી સીંગ, 1 ચમચી ગાંઠિયા, 1 ચમચી તલ, 1 નાનો આદુનો ટુકડો અને 2 લીલા મરચાં. લીલા મરચાં તમે તમારી પીખાસ પ્રમાણે લઈ શકો છો. આટલું લીધું છે મેં. હવે એને મિક્સરમાં ક્રશ કરી લઈશ. જો આપણે આ બધો મસાલો કચરો ક્રશ કરી લીધો છે, મેં એને ડીશમાં કાઢી લીધો છે. હવે 1 કપમાં હું 2 ટામેટાં ક્રશ કરી લઈશ. જો આ ડુંગળી ફેરવી ફેરવી અને આપણે થોડીક એને એકદમ ટ્રાન્સપરન્ટ જેવી દેખાય ત્યાં સુધી થોડી સાંતળી લઈશું. જો હવે આપણી ડુંગળી 50% જેવી ચડી ગઈ છે, હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. ચટપટી વાનગી હોય અને જો જોડે મરચાં ના પીસાય તો આપણી થાળી અધૂરી લાગે. તો આપણે થોડા 1 તેલમાં મરચાં ફ્રાય કરી લઈશું. હવે મરચાં ઉપર મીઠું નાખી દઈશું. મસ્ત લાગે ને મરચાં. આમાં નાખીશું 1 નાની ચમચી રઈ, 1 નાની ચમચી જીરું. આપણું જીરું અને રઈ બરોબર ફૂલી ગયું છે. હવે આપણે એમાં નાખીશું થોડી હિંગ. પછી મેં 1 ડુંગળી આવી રીતે એકદમ ઝીણી ક્રશ કરી લીધી છે. હવે આપણે એ ઉમેરીશું. આવી રીતે એકદમ ઝીણી ડુંગળી કરી હોય તો આપણી ડુંગળી તૈયારીમાં જ સંતળાઈ જાય છે. હવે આપણે નાખી દઈશું ટામેટાની ગ્રેવી. હવે આ ટામેટાની ગ્રેવી આપણી સંતળાય છે તો આપણે એમાં જ મસાલા કરી દઈશું. આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું નાખી શકો છો. મેં અહીંયા 1 ચમચી મરચું નાખ્યું છે, 1/2 ચમચી હળદર, 1/2 થી પણ ઓછું ગરમ મસાલો, 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર. આ બધું આપણે ગ્રેવીમાં નાખી દઈશું તો આપણી ગ્રેવીનો ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે આપણા રેસીપીનો. આપણી ગ્રેવી સંતળાઈ અને તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે આ પીસીને રાખ્યો હતો એ મસાલો એમાં એડ કરી દઈશું, એટલે એ મસાલો પણ આ ગ્રેવીમાં એકદમ તેલમાં આપણો સરસ શેકાઈ જાય. જો આપણી ગ્રેવી પણ સરસ ભેગી થઈ અને બધું સંતળાઈ અને સરસ મસાલાની સુગંધ આવી રહી છે. હવે આપણે જે કપમાં ટામેટા પીસ્યા હતા એમાં મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે, એટલે આપણો કપ પણ સાફ થઈ જાય અને ટામેટાનો થોડો અંદર માવો રહી ગયો હોય તો પણ આવી જાય. હવે આપણે નાખીશું મીઠું. આપણે આવી રીતે પાણી નાખીએ એટલે આપણને અંદાજ આવી જશે કે આપણું શાક કેટલું બનવાનું છે. તો તે પછી આપણે મીઠું નાખીશું તો મીઠું વધારે ઓછું પડવાની શક્યતા ઓછી રહે, એટલે આપણે આવી રીતે પછી જ નાખવાનું મીઠું, એટલે આપણું શાક માપસર બને. હવે આપણે આ જે ડુંગળી તળીને રાખી હતી એ પણ એમાં એડ કરી દઈશું. થોડીક કૂક થયેલી છે અને થોડીક આપણી ગ્રેવી સાથે કૂક થઈ જશે. હવે એને ધીમા તાપે ઢાંકી અને આપણે 3-4 મિનિટ માટે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ મસાલેદાર ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે આખી ડુંગળીનું.
હવે આપણે એને થોડી કોથમીર બગડાવી અને પરાઠા સાથે સર્વ કરીશું. તમે પણ આ રીતે બનાવજો, તમારા પરિવારને ખવડાવજો. આ એકદમ લાઇટ ખાવાનું છે પણ એકદમ ટેસ્ટી છે, તો તમારા પરિવારને પણ ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ મારી રેસીપી ફોલો કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે. જય જલારામ.